તમારું ઘરનું વાતાવરણ જેવું હશે એવું તમારું સંતાન ઘડાશે ઘરમાં જેમ જીવાતું હશે તેમ સંતાન પોતે જીવશે બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફોર્મેશનનો અવસર છે હવે આપણે આવી ગયા છીએ બાળક જન્મી ગયું ત્યાં તરુણ બને ત્યાં સુધી એટલે ટીન એજ બને ત્યાં સુધી દેટ મીન્સ ઝીરો ટુ ટ્વેલ્વ યુ નો ટીન એજ મીન્સ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન એન નાઇન્ટીન તરુણાવસ્થા એડોલેશન્સ ત્યાં સુધીનો બધો જ સમય છે એ હેબિટ ફોર્મેશનનો પીરિયડ છે હેબિટ ફોર્મેશન એટલે શું એ ટેવ પોતાની ભેગી લઈ જાય છે ક્યાંથી લઈ જાય છે મમ્મી શું કરે છે પપ્પા શું કરે છે આપણું ચાઇલ્ડ બેસ્ટ ઓબ્ઝર્વર છે તમે એમ માનતા હોય ખબર નથી પડતી એવું નથી તમે અહીંયા કંઈક તમારામાં પડ્યા અને બાળક રમતું હોય ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે આ હકીકત છે હવે તો મનોવિજ્ઞાનના રિસન્ટ સંશોધનોએ સાબિત કર્યું છે કે ત્રણથી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેશન્સ નોંધ કરી શકે છે ફોરેન કન્ટ્રીઝમાં રિસર્ચ થયું છે માનો કે માતા પિતાને એવી ઈચ્છા થાય કે આપણે અંગત પળ આપણે માણવી છે અને એ બાજુના બેડરૂમમાં હોય ને એને બાળક સુઈ ગયું છે દેન ઓલ્સો ધ ચાઇલ્ડ ઇઝ એબલ ટુ નોટ ધ વાઇબ્રેશન્સ એટ ધ ટાઈમ યાદ રાખો છે બાળક જન્મી જાય ને પછી એ જ તમને છેતરી શકે તમે એને છેતરી જ ન શકો પ્રયાસ કરજો બે ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે કે આ તો એને આપણને બનાવ્યા આ રિયાલિટી બને છે તમારા માટે ઘણાને એવું થતું હશે તો બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પીરિયડ એટલે આ પીરિયડ દરમિયાન બાળક વિચારે છે સાહેબ કે મમ્મી શું બોલી પપ્પા શું બોલ્યા સામસામે કેવી વડચડ થઈ એકબીજાએ કેવા હાવભાવ કર્યા એકબીજા સામે આંખો કાઢી એકબીજાને ટેકો કર્યો આ લોકોમાં કરુણા છે ઘાળા ખોટા બોલા છે આ બધું નોંધ્યા કરે છે આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ યાદ રાખો બધું જ નોંધે બાર વર્ષ પછી તેરમા વર્ષથી એ શરૂ કરે નોંધેલામાંથી કયું વધુ સારું અને એને અમલમાં મૂકે છ સાત વર્ષના દીકરાને તમે કહો કે કહી દે પપ્પા નથી તમે બેઠા હોય તમે કહેતા હો તો ફોન આવ્યો કહી દે પપ્પા નથી એટલે કે કહી દે પપ્પા નથી એમ કહી દે પપ્પા મારા ઘરે નથી તેર વર્ષના બાળકને તમે કહો ચૌદ વર્ષના બાળકને તમે કહો કહી દે પપ્પા નથી એટલે કે પપ્પા કે છે કે પપ્પા નથી એને ખબર પડી કે આ માણસ મારી પાસે ખોટું બોલાવી અને પોતે હળો છુપાઈ ગઈ છે તમે માનો કે એવું બધું વિચારે હા એનાથી પણ ઘણું વિચારે બાર વર્ષ પછીનો પીરિયડ છે એ જે અંદર ઇનપુટ ગયા હતા એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધર્ટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મૂકવાનું અમલમાં મૂકીને એ જોશે કે ઇઝ ઇટ સક્સેસફુલ તો હું પણ અમલમાં મૂકું જો જરા વાત કરું મિત્રો કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યની અંદર ખરાબ પેઢીનું થવાનું છે ઘણા કુટુંબ છે કે બાપ બાર બાલ્કનીમાં બેઠો બેઠો રાડ પાડે પાણી લઈ લેજે આમ તો આ કેવું અસ્થાને કહેવાય પણ નાનકડી એક ટીપ્સ આપું જો તમને મન પડે તો તમે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખજો જરા આપણે તુકારા ઉપર આવી ગયા છીએ ક્યારે તું કારામાંથી તારો બાપ ને મારો બાપ ઉપર આવી જાય ખબર નથી પડતી બાળક બહુ નોંધે છે બાળક બરાબર છે પાણી લઈ લેજે બાળકને રમતું હોય જોવે કે પપ્પા એ રાડ પાડી મમ્મી દોડમ દોડ હાથ સાફ કરી પાણી લઈને આવી ઊભી રહી પપ્પાની સામે પપ્પા છાપું જ પાછા કરતા બે ત્રણ મિનિટ પછી એને કીધું પાણી મૂકી દે ત્યાં આ નાનકડી ઘટના એના માઇન્ડમાં રજીસ્ટર થાય થાય અને થાય એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ આ જ વાત ઉલટી થઈ શકે હસતાં હસતા કહી શકે તું બાલ્કનીમાં બેસો આવ ને ક્યારની શું કામકાજ કરે છે અને આવ ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજો આપણે બે સાથે પીશું પીવું છે તો મારે જ પાણી હો પણ કહેવાની સ્ટાઇલ મેં બદલી નાખી અને જેવી પાણી લઈને આવી એટલે મેં છાપું શંકે લીધું આવો આવ બેસે રાખી દે પાણી રાખી દે રવિવાર છે યાર સવારના પ્રમાણે શું કામે લાગી જશે બેસને બાલ્કનીમાં બાળક આ વાત ઓબ્ઝર્વ કરે છે પહેલી વાત અને બીજી વાત બે ઇનપુટ અંતર ગયા હવે મોટું થશે ત્યારે જોશે ગમે સાચું હું આપણે એમ કહીએ છીએ ને કે ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે એ આવા નાના ઇનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે પપ્પા ક્યાં ગયા છે એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે છે ખબર નથી કઈને ગયા નથી દેટ મીન્સ ઇટ ઇઝ ધ ટ્રેડિશન ઓફ ધ ફેમિલી એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની છૂટ નહીં આ જેના પપ્પા કયા વગર જતા હોય એનો એ દીકરો મોટો થઈને ક્યાં જાય ને ક્યારે આવવાનો કીધા વગર જાય તો એને ફરિયાદ ન કરવી કારણ કે ઇનપુટ તમે આપ્યો છે તમને એમ લાગે કે આ તો બહુ ઝીણી વાત છે ઝીણી ઝીણી વાતના સરવાળાને પેરેન્ટિંગ કહેવાય છે પેરેન્ટિંગ કાંઈ આખો લોંધો નથી આખો લોંદો નથી ભેગા ઘડી કાઢ્યો હું તો એવું કહું છું સાહેબ કે તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી તમે બરાબર સાવચેત રહેવા જોઈએ બાળક સુઈ ગયું હોય તો પણ તમારે યાદ રાખવું હું તો ત્યાં સુધી કહું ઝગડવાનું મન થાય તો બહાર નીકળી જાઉં રેસકોસની પાળીએ બેસીને ઝગડવું આપણા પ્રદીપભાઈ એવી સરસ જગ્યા બનાવી છે અંદર બેસીને ગાળા ગાળી કરી લેશો તો વાંધો નહીં પછી પાછા હસતા રમતા આવતા રહેવું ભૂલે ચૂકે પણ જો તમારા સંતાનની હાજરીમાં તમે દલીલ ઉપર ઉતર્યા તો મુશ્કેલી થવાની મિત્રો આના વ્યવસ્થિત સ્ટેપ્સ છે અને એ વ્યવસ્થિત સ્ટેપ છે આજથી વર્ષો પહેલા સાયકોલોજીસ્ટ આપેલા છે એના હું થિયરીમાં જતો નથી પણ એમ કહેવાય છે કે તમારું ઘરનું વાતાવરણ જેવું હશે એવું તમારું સંતાન ઘડાશે ઘરમાં જેમ જીવાતું હશે તેમ સંતાન પોતે જીવશે ઘર પછી કોનો વારો આવે સ્કૂલનો વારો આવે જામનગરથી આવ્યા છે કોટકબલ સ્કૂલ આવ્યું છે સ્કૂલનો બહુ મોટો રોલ છે સાહેબ માતા પિતાએ સમજી લેવાની જરૂર છે કે આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે એને હું સોંપું છું વેર આઈ ફેલ ટીચર્સ આર સક્સેસફુલ હા સાચવી તો દે છે એનો અર્થ એવો થયો હું એ કહેવા માગું છું તમને જેને ટીચરને સોંપો છો એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક હોવો જોઈએ યાદ રાખવા જેવું છે કે બાળક જરાક મોટું થાય ચોથી પાંચમી ધોરણમાં આવે અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિશે જો ભૂલે છું કે કોઈ એડવર્સ રીમાર્ક કર્યું તો બાળક ઘવાય છે બાર વર્ષની ઉંમર સુધીનો જે ગાળો છે એ હીરો વર્શિપનો ગાળો છે એના ટીચર એના માટે હીરો છે અને તમે એમ કહો તારી ટીચરને શું ખબર પડે ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે નવી સદીના એ બોલતા નથી સાહેબ પોતાના રૂમમાં વયા જાય અને પછી પોતાની યારે વાત કરે કે ટીચરને હું બધું ખબર પડે મમ્મી તને જ ખબર નથી પડતી પણ એ બિચારા એક બાજુ જઈને બોલે એ એટલું શીખી ગયા છે આપણે હજી બાકી છીએ એટલા માટે આપણા સેમિનાર છે આ નાનો ઇનપુટ જે સમય છે હેબિટ ફોર્મેશન છે તેવું પડવાની પ્રક્રિયા બીજી એક વાત કરું દરેક કામ તમે જ કરવાના હો તો તમે ભૂલ કરો છો દરેક કામની અંદર તમારા બાળકને હસતા રમતા ઇન્વોલ્વ કરવું જરૂરી છે કેટલીક માતાઓ એમ માને છે કે આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું અત્યારના એને કોલ્ડ સ્ટોરેજમાં રાખો આ માતાઓએ નક્કી કરવું કે દીકરી અહીંયા તો હેરાન થવાની ત્યાં જઈને પારકા છોકરાને હેરાન કરવાની આ નક્કી છે અને એટલા માટે અત્યારના સમજમાં તમે સાંભળો છો કે સાસરે ગયેલી દીકરીના માં રોજ સવારે ફોન કરે બેટા શું રાંધ્યું ભાત મૂક્યા છે ત્રણ સીટી વગાડ જવો કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું હવે તમારે ફોન કરીને કહેવું પડે કે કેટલી સીટી વગાડજે દેટ ઇઝ ઓલ્સો હેબિટ ફોર્મેશન તમે એને ઇન્વોલ્વ કરો ભીંડા કેમ સુધારાય ગોળ સુધારાય કે લાંબા સુધારાય ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જોડી હશે વ્યક્તિને અને એમાં હું એવું નથી કે તો દીકરીને જોડો દીકરાને પણ જોડો બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહ્યો ભેગો દીકરાને લેતો જાઓ હાલ તને મજા આવશે અને તમે પોતે જરાક પાણીની પાઇપ લઈને ઉભા રહ્યો તમે જોજો પપ્પા મને આપો વેન યુ ઇન્વોલ્વ ધેમ ધે આર ઈગર ટુ શેર જ્યારે તમે એને ભેગા જોડો છો ત્યારે જ એને કામ કરવાની મજા છે અને કેરળની એ છે સાહેબ અહીંયા પંડિત સાહેબ બેઠા છે આપણી શાળાઓમાં અપાય છે ને શિક્ષણ કહેવાય બેન સંચાલકે કહ્યું કોગ્નિટીવ એવો શબ્દને વાપર્યો કોગનીટિવ એટલે જ્ઞાનનો ડબ્બો અહીંયા છે આપણું શિક્ષણ જ્ઞાનના ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો કરીને ડબ્બો બંધ કરે છે તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે જે લગભગ કોઈ જાય ત્યાં સુધી ખોલતું નથી તો શું કરવું જોઈએ જે શીખવું છે જે એની પાસેથી જોવું છે એને એકવાર કરવા માટે આપો